સ્વાગત છે મૂલ્યાંકન કસોટી બાર એક બે હજાર બાવીસ નો એક પેપરનું સોલ્યુશન આપણે અત્યારે કરી રહ્યા છીએ જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દો અને જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર એ નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો અહીંયા ત્રણ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે દરેકનો એક ગુણ રહેશે ટોટલ ગુણનો આ પ્રશ્નો છે એક ત્રીસ પોઈન્ટ પાંચ સેમી બરાબર ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી ત્રીસ પોઈન્ટ પાંચ અને પાંચ બી પાંચ અને ત્રીસ સી ત્રીસ અને પાંચ ડી પાંચ અને ત્રીસ પોઈન્ટ પાંચ તો જવાબ આવશે નેશનલ સ્ટેડિયમ તો જવાબ આવશે બી વિજય ચોક ત્રણ છ મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર એ દસ ના છેદમાં છ બી છ સી છ છેદમાં દસ કે ડી આપેલ તમામ તો જવાબ આવશે મિત્રો છ ના દસ જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂરો ખાલી જગ્યા હોય છે સરખી બે જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર ને ખાલી જગ્યા વચાય તો શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર ત્રણ જમ્મુ કાશ્મીર થી ઉત્તરાખંડ જેવા ખાલી જગ્યા રાજ્યોમાંથી પસાર થવું જ પડશે

તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમને ધોરણ દેખાશે એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો તો રાહકો જોઈ રહ્યા છો મિત્રો આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ખોટું છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બ વિભાગની અંદર એ આકૃતિનો કેવી રીતે બનાવી શકાય એના ભાગ દર્શાવેલા છે તો પેલી પેન્સિલ જેવો આકાર છે એમનો જવાબ આવશે બી બીજો શંકુ આકાર છે તો એમનો જવાબ આવશે ડી ત્રીજો પ્રિઝમ જેવો આકાર છે એમનો જવાબ આવશે એ અને ચોથું નળાકાર જેવો આકાર છે એમનો જવાબ આવશે સી જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ માગ્યા મુજબ જવાબ આપો બે ગુણનો આ પ્રશ્ન છે એક જીરો પોઇન્ટ ચાર સેમી તો આન્સર આવશે ઝીરો પોઇન્ટ એક સેમી બરાબર એક મીમી તો જીરો પોઈન્ટ ચાર સેમી બરાબર ચાર મીમી માટે ઝીરો પોઇન્ટ ચાર સેમી બરાબર ચાર મીમી અને બે આડત્રીસ રૂપિયા રૂપિયા ને પૈસામાં પૈસા આપણો જવાબ આવશે ત્યાર પછી બી આપેલા નકશા પરથી માગ્યા મુજબ જવાબ આપો ત્રણ ગુણનો આ પ્રશ્ન છે જેમની અંદર તમને એક સરસ મજાનો નકશો દર્શાવેલો છે એક સંજયના ઘરેથી પ્રતિકના ઘરે ટૂંકા રસ્તે જવાતા રસ્તામાં નિશાનું ઘર આવશે તો વિધાન ખોટું છે બે નહેરુ સર્કલથી નિશાના ઘરે જવાનો લાંબો રસ્તો નકશામાં દર્શાવો જે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો નહેરુ સર્કલ છે વ્યવસ્થિત ત્યાંથી નિશાના ઘરે જવાનું છે તો સીધો પટ્ટો છે જમણી સાઈડ એ જ અને ત્યારથી આપણે ઉપરની સાઈડ જવાનું છે ત્રણ જતિના ઘરે થી પ્રતિકના ઘરે ટુકા રસ્તે જતા રસ્તામાં ખાલી જગ્યાનું ઘર આવશે તો ટુકા રસ્તે ચાલીશું તો જવાબ આવશે સંજયનું ઘર આવશે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર ચાર એ સૂચના મુજબ જવાબ આપો ચાર ગુણની અંદર આ પ્રશ્ન છે જેમાં એક પૈસામાં રૂપાંતર કરો દસ રૂપિયા તો એક રૂપિયો બરાબર સો પૈસા તો દસ રૂપિયા બરાબર દસ ગુણ્યા સો પૈસા એટલે કે હજાર પૈસા માટે દસ રૂપિયા બરાબર હજાર પૈસા બે બાદ બાકી કરો પંદર પોઈન્ટ પાંચ માઇનસ છ પોઈન્ટ ચાર સૌ પ્રથમ આપણે એકમ દશકના અંકો ગોઠવીને પોઈન્ટની આગળ અને પાછળ દશાંશ વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું ને કરીએ બાદ બાકી પાંચમાંથી ચાર જાય તો આવશે મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે એક આવશે અને પંદરમાંથી છ જશે તો નવ આવશે તો જવાબ આવશે નવ પોઈન્ટ એક જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એની અંદર પેટા પ્રશ્ન બી આપેલો છે કે માગ્યા મુજબ દાખલો ગણો ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે એક એક સાબુના રૂપિયા બાર પોઇન્ટ પચાસ એક ટૂથપેસ્ટના રૂપિયા પંચાવન પોઇન્ટ પચાસ અને એક કિગ્રા વોશિંગ પાવડરના રૂપિયા એકસો બાંસઠ પોઇન્ટ પચાસ હોય તો આ ત્રણેયની કુલ કિંમત કેટલી થાય જો વેપારીને રૂપિયા પાંચસોની એક નોટ આપીએ તો તે કેટલા રૂપિયા પાછા આપશે સૌપ્રથમ આપણે જે વસ્તુ લીધેલી છે એમનો કરીએ સરવાળો તો વસ્તુ છે આપણી સાબુ ટૂથપેસ્ટ અને વોશિંગ પાવડર ચાલો સાબુના બાર પોઈન્ટ પચાસ રૂપિયા પચાસ રૂપિયા અને વોશિંગ પાવડરના એકસો પોઈન્ટ પચાસ રૂપિયા ત્રણેયનો સરવાળો કરીએ તો જવાબ આવશે બસો ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા હવે આપણે વેપારીને પાંચસો રૂપિયા આપ્યા છે તો એમાંથી આપણે બસો ત્રીસ રૂપિયા ને પચાસ પૈસા બાદ કરીએ તો જવાબ આવશે રૂપિયા બસો ઓગણ અને પચાસ પૈસા જે આપણને પાછા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ